હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ટીંડુળા બટેટાનું શાક. અહીંયા આપણે ટીંડુળા અને બટેટાનું શાક સવારે લંચમાં તમે ખાઈ શકો છો, અને આ ટીંડુળાનું શાક તમે ટિફિન બોક્સમાં આપી શકો છો, બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો. અને અમુક જગ્યાએ ટીંડુળાને ગિલોડી બી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ટીંડુળાને આ રીતે મેં અહીંયા 250 ગ્રામ જેવા ટીંડુળાને પહેલાંથી પાણીથી ધોઈને અને લૂછીને લઈ લીધેલા છે. હવે આપણે આ ટીંડુળાના આગળ અને પાછળના જે ડેટા હોય છે એ આવી રીતે ચાકુની મદદથી તમારે કાઢી દેવાના રહેશે. અને આ રીતે બે ભાગ કરીને અને બે ભાગ કરીને એમાંથી આવી રીતે 4 ટુકડા કરી લેવાના છે. આ રીતે ઊભા ટુકડા કરવાના રહેશે. અહીંયા ટીંડુળા બહુ પાકા હોય એવા નહીં લેવાના, ફ્રેશ ટીંડુળા જ તમારે ઉપયોગમાં લેવાના રહેશે. તમારે બહુ જાડા હોય તો તમે થોડાક પતલા બી કટ કરી શકો છો. અને હવે આપણે બટેટાને બી ટીંડુળા સાથે કટ કરવાના છે. તો અહીંયા બટેટાને પહેલાં આપણે પાણીથી ધોઈ લેવાના. અહીંયા હું છાલ નથી કાઢતી, પણ તમારે જો બટેટાની છાલ કાઢવી હોય તો તમે કાઢી શકો છો. હું અહીંયા છાલ સાથે જ બનાવું છું. અને આ રીતે બટેટાને બી આપણે ઊભા ટુકડા કરવાના છે, બહુ જાડા નહીં અને પતલા નહીં એવા તમારે ટુકડા કરવાના. જે રીતે તમે ટીંડુળાના ટુકડા કરો એ જ રીતે તમારે બટેટાના બી ટુકડા કરવાના રહેશે. તો અહીંયા આપણે ટીંડુળા અને બટેટાના આ રીતે ઊભા ટુકડા કરીને રેડી કરી લીધેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આનું શાક વગારવાનું છે. તો શાક વગારવા માટે ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકી દઈશું. અહીંયા થોડુંક જાડા તળિયાવાળું હોય એવું તમારે પેન લેવાનું રહેશે. એની અંદર આપણે 2-3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે 1/2 ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ અહીંયા સરસ ફૂટી જાય પછી હિંગ નાખીશું 5 ચમચી જેવું. 1/2 ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું. હળદર આપણે ઓછી નાખવાની. પછી આપણે ટીંડુળા અને બટેટાના જે ઊભા કટ કરીને રાખ્યા છે એ બધા એડ કરી દઈશું. અને તેલની અંદર સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી શાકને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને હવે આપણે આને ઢાંકી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે કૂક થવા દઈશું, જ્યાં સુધી બટેટા અને ટીંડુળા સરસ એવા કૂક ન થઈ જાય. વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું. આ રીતે પછી થાળીની ઉપર થોડુંક તમે પાણી એડ કરશો તો આ જે વરાળ બનશે થાળીના નીચે એનાથી શાક તમારું સરસ એવું કૂક થઈ જશે. એટલે તમારું અહીંયા શાક નીચે બેસશે બી નહીં અને ઇઝીલી જલ્દી કૂક થઈ જશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે કૂક થવા દઈશું. 5-6 મિનિટ જેવું થશે પછી તમારે ધીરેથી આને આવી રીતે થાળીમાં પાણી રવા દેવાનું રહેશે. અને પાણી અંદર ન જાય એ રીતે તમારે ધીરેથી આને ખોલીને ચેક કરવાનું રહેશે. પાણી તમારું જરા બી અંદર જવું ના જોઈએ, નહીંતર પાણી પોચું જેવું શાક બની જાય. તો ધીરેથી પકડની મદદથી તમારે આ રીતે થાળી ઉપાડવાની અને ચેક કરવાનું. તમે જોઈ શકો છો કે ટીંડુળા અને બટેટા આપણા કૂક થઈ ગયા છે, પણ હજી આમાં થોડી કસર બાકી છે. તો આપણે હજી આને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો જ્યારે તમે બીજી વખત થાળી મૂકો ત્યારે તમારે પાણી અંદર ન જાય એ રીતે ફરીથી તમારે થાળી મૂકવાની રહેશે. તમે જોઈ શકો છો આ રીતે ફરીથી આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર બીજી 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું. 3-1 મિનિટ જેવું થાય પછી ફરીથી ખોલીને જોવાનું, શાકને હલાવવાનું. હવે અહીંયા આપણું શાક સરસ એવું કૂક થઈ ગયું છે. આ રીતે તોડીને જોવાનું કે ટીંડુળા ઇઝીલી તૂટી જાય છે. બટેટાને અહીંયા ચડતા વાર નથી લાગતી, પણ ટીંડુળાને થોડીક વાર લાગે એટલે આપણે વ્યવસ્થિત કૂક કરવાનું. પછી આમાં 1/2-1 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું. 1/2-1 ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું. 1/2 ચમચી જેવું આપણે સાકર એડ કરીશું. તમે જો સાકર ના ખાતા હોય ગળપણમાં તો તમે સ્કીપ કરી શકો છો. થોડુંક અહીં 1/2 ચમચી જેવું આમચૂર પાવડર એડ કરીશું. અને થોડાક 1/2 ચમચી જેવો આપણે સફેદ તલ એડ કરીશું. અહીંયા સફેદ તલ એડ ઓપ્શનલમાં છે, તમારે એડ કરવા હોય તો કરી શકો છો, પણ થોડુંક એડ કરવાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને દેખાવમાં બી બહુ સરસ લાગે છે.
તો હવે આપણે આને મિક્સ કરી લઈશું બધા જ મસાલાને શાકની અંદર. આ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો રાખીને 2 મિનિટ આપણે ખુલ્લું જ કૂક કરવાનું છે. હવે ઢાંકવાની જરૂર નથી જેથી મસાલા સરસ એવા કૂક થઈ જાય અને શાકની અંદર મિક્સ થઈ જાય. 2 મિનિટ જેવું થઈ જાય પછી ફરીથી આપણે શાકને હલાવી લઈશું અને અહીંયા આપણું આ ટીંડુળા બટેટાનું શાક એકદમ જ ટેસ્ટમાં અને એકદમ પરફેક્ટમાં બનીને રેડી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ટીંડુળા બટેટાનું શાક ગરમ ગરમ તમે રોટલી સાથે, ભાખરી સાથે કે તમને જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો. તમે આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો શાક બનાવવાનું. તમે આ શાક બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી તમારા હસબન્ડના ટિફિન બોક્સમાં બી આપી શકો છો. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, 2 લાઇક પર ક્લિક કરજો અને 1 લાઇક જરૂરથી કરી લેજો. અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.